સુરતની જાણીતી એવી પરમ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ત્યાં જ કામ કરતી એક મહિલા કર્મચારી સાથે છેડતી કરવામાં આવી હતી, જેની જાણ મહિલાએ પરિવારને કરતા પરિવારજનોએ આજે હોસ્પિટલ ખાતે પહોંચી અને ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ડોક્ટરની અટકાયત કરી છે. સુરતના લાલ દરવાજા ખાતે આવેલી પરમ હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટર કેતન પટેલે ત્યાંના હોસ્પિટલમાં કામ કરતી યુવતી પર ઘણા સમયથી નજર બગાડી હતી. ડોક્ટર દ્વારા ઘણા સમયથી યુવતીને મેસેજ કરવાની સાથે સાથે છેડતી પણ કરવામાં આવી હતી. જો કે એક હદ બાદ યુવતીએ ડોક્ટરની આ કરતૂતની જાણ પરિવારજનો અને મિત્રોને કરતા મિત્રો તથા પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચીને ભારે હંગામો કર્યો હતો. તેમજ આ અંગે મહિધરપુરા પોલીસને જાણ કરતા પોલીસે ડોક્ટરની અટકાયત કરી છે. પછી એને મને બોલાવી હતી ખરી કે હક કરવાની ટ્રાય કરી, પણ મને ગમતું નહોતું એટલે મેં એમને દૂર ખસેડ્યા. પછી બીજી વખત બી એમણે મેસેજ ને એવું બધું કરેલું, ત્યારે એમને મારે ઘરની સિચ્યુએશન મારા ફ્રેન્ડ્સને બી ખબર છે, એમને બી ખબર છે કે કઈ રીતની છે. હું ઘરે એક દિવસ બી નો સેલેરી આપું તો મારા પપ્પા મને એમને કહી નાખે એમ છે. એટલે મારે ઘરે બી કેવું જ પડે એવું છે, જોબ કરવી પડે એવું છે, એના લીધે મેં પ્રેશરમાં આવીને હું એમની સાથે ગયેલી. એમાં મેં ટચ કરેલું ને વેટમાં. ડોક્ટર ચેતન પટેલ ઓર્થોપેડિક સર્જન છે. કયો હોસ્પિટલ છે? આ પરમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. અત્યારે મેં આ બધું કૃત્ય થયું પછી મેં જોબ છોડી દીધી હતી, મને નહોતી કરવી. મેં પેલા અલ્પા મેડમ છે એમને બી કીધેલું, મેં કીધું સરથી મને બીક લાગે છે એવી રીતના. તો પછી મેં અત્યારે જેને લીધે જોબ છોડી દીધી, અને પછી હું જ્યારે મારા હસબન્ડ સાથે હતી ત્યારે મારી વાતચીત થઈ કે મેં શેના કારણે જોબ છોડી, એટલે પછી આ બન્યું ને બધું ઘટના બની. મેસેજ બે ત્રણ વખત કરેલા છે, આપણે મળવું છે ને આવી રીતના. ના, માંગણી તો નહીં પણ એવી રીતના મેસેજ કરતે કે આપણે મળીએ ને એવી રીતના. અરવિંદ રાઠોડ, જી ટીવી ન્યૂઝ, સુરત.